सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारभार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામીનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું ન તરંગ સત્તર એમાં છેલ્લે એમ કથા લખે છે ફરેની ગામની અંદર રામનવમીનો સમયો શ્રીજી મહારાજે ખૂબ ધામધૂમથી કર્યો હરિજયંતિ એટલે કે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ પણ ત્યાં ઉજવાયો સાથે વાત એ કરી કે સદગુણો મળે છે ત્યારે બધા દોષ ટળે છે સદગુણો મળ્યા વિના દોષ ટળતા નથી એ બધી વાતો કરી અને જ્યારે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ થયો ત્યારે બધા સંતો ભક્તોએ ત્યાં પંજાજીરી મહારાજે વહેંચાવી છે મયારામ ભટ્ટને કીધું છે આપણે ગિરનારની અંદર એક પૂનમ ઉપર પાછો મોટો સમયો કરવો છે ત્યારે બધા ભક્તો આવશે માટે પંજાજીરી રાખજો આગળ સ્વામી લખે છે મુક્ત મની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ અઢાર નવમી કી રાત્રિ મેં જાગરણ સારી રાત પ્રેમી ભક્ત જો કરત ભય સર્વોપરી જાનત બાત नवमी की रात्रि में जागरण सारी रात प्रेमी भक्त ज करत सर्वोपरि जानत बात सर्वोपरि हरि को कहत है तन पर दिकान कथन मात्र स ज्ञान है માનત નહીં બુદ્ધિવાન કથન માત્ર સજ્ઞાન હે માનત નહીં બુદ્ધિવાન રામનવમીની રાતે બધા પ્રેમી ભક્તોએ આખી રાત જાગરણ કર્યું કારણ કે શ્રી શ્રીહરિના જન્મોત્સવની બાબતને તે ભક્તો સર્વોપરી સમજતા હતા કેટલાક ભક્તો શ્રીહરિને સર્વોપરી કહે છે પણ તેમને દેહાભિમાન પર વધારે તાન હોય છે તેવા ભક્તોનું સર્વોપરીપનાનું જ્ઞાન તો કથન માત્ર જ છે તેને બુદ્ધિમાન હોય તે માને નહીં ભગવાનનો અપાર નિશ્ચય લોકોને વાત વાતમાં દંભે કરીને બતાવે તેનું તો એટલું જ ફળ મળે છે તેના પર લોકો વધારે પ્યાર રાખે તે જે જે વાત કરે તે પિંડ અને બ્રહ્માંડથી પરની જ કરતો હોય પણ અંતરમાં તો દેહાભિમાનને લીધે સન્માનને ચાહતો હોય છે અને માન મળે એટલું જ ફળ તે માને છે રામનવમીનો સમયો કર્યો પ્રેમી ભક્તોએ આખી રાત જાગરણ કર્યું મહારાજનું પ્રાગટ્ય હતું એટલે ભક્તો ભગવાન શ્રીહરિને સર્વોપરી સમજતા ગઈકાલે છેલ્લે વાત એવી આવી હતી કે જેને જે અવતારની પ્રાપ્તિ થઈ એ અવતારને તે તે ભક્તો સર્વોપરી માનીને ભજે જેને જે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ જ્યારે થઈ ત્યારે એ સ્વરૂપને સર્વોપરી માનીને તમામ ભક્તો ભજ્યા છે અહીં આગળ વાત એમ કરે છે કે જે જે વાત છે જે જે વાત કરે એમાં સર્વોપરીપણાની વાત કરે કે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની વાત કોઈ કરે પરંતુ જો એમાં દેહાભિમાન છે તો એ વાત ફક્ત કથન માત્ર છે ભગવાનના સ્વરૂપની આપણે ગમે એટલી વાત કરતા હોય એ ચાહે સર્વોપરીપણાની વાત હોય કે ભગવાનની તત્વે કરીને સમજવાની વાત હોય કે પિંડ અને બ્રહ્માંડથી પરની વાત હોય પરંતુ અહીં આગળ સ્વામી એ કલમ ટાંકે છે કે જો એ વાત આપણે પોતે આપણા હૃદયમાં ઉતારેલી ન હોય તો ફક્ત ને ફક્ત એ વાત દ્વારા આપણને સન્માન મળે માન મળે લોકો આપણને ચાહે આપણી વાતને સાંભળીને લોકોને એમ થાય કે આને નિશ્ચય બહુ જબરો છે અને પિંડ અને બ્રહ્માંડથી પરનું જ્ઞાન છે પણ આપણા આત્માને એનાથી કોઈ જ ફાયદો થતો નથી એવું અહીંયા આગળ સ્વામી કહે છે એનું માન મળે એટલું ફળ છે કારણ કે ભગવાનને સર્વોપરી જો આપણે જાણ્યા છે ભગવાનને સર્વથી પર અને સર્વથી ઉપરી જાણ્યા છે આ જગતમાં ભગવાન જેવું કશું જ નથી એવું આપણે જાણ્યું છે તો પછી કોઈ પણ પ્રકારની વૃદ્ધિમાં કોઈ પણ પ્રકારના અને દુઃખમાં કોઈ પણ પ્રકારના માન અને અપમાનમાં આપણે ચલાયમાન ન થવા જોઈએ કારણ કે આપણે ભગવાનને સર્વોપરી જાણ્યા છે પણ દેહાભિમાન હોય દેહાભિમાનીને પોતાને કોઈ સારો કે તો બહુ ગમે પણ દેહાભિમાનીને કોઈ ખરાબ કે તો ન ગમે દેહાભિમાનીને કોઈ માન આપે તો બહુ ગમે પણ અપમાન કરે તો ન ગમે અને દેહાભિમાન જેટલું આપણી અંદર છે એટલું આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઓછું છે દેહાભિમાનનો અર્થ એ થાય કે પોતાની જાતને કંઈક માનવી પોતાનું કોઈ સ્ટેટસ નક્કી કરવું આ જગતની અંદર એ દેહાભિમાન છે અને એવું દેહાભિમાન જ્યારે હોય ત્યારે ભગવાનના સ્વરૂપનું એટલું એને જ્ઞાન જ ઓછું છે જે ભગવાનને જ કરતા માને જે ભગવાનને જ સ્વામી જાને એને દેહાભિમાન સાનું હોય આપણે ગમે એટલો પાવરવાળો વ્યક્તિ હોય અને ગમે એટલો રૂપિયાવાળો વ્યક્તિ હોય ગમે એટલો શક્તિશાળી વ્યક્તિ હોય પણ અમેરિકાની એમ્બીસીમાં વિઝા લેવા જાય તો ત્યાં પાવર બતાવે હું આ ગામની અંદર મુખ્ય ગણાવું છું એમ કહે છે નથી કહેતો ત્યાં આગળ દેહાભિમાન છોડીને ઊભો રહી જાય છે દેહાભિમાનનો અર્થ એ થાય પોતાની આંતરિક કે બાહ્ય કોઈ મોટાઈ છે મોટાઈને અનુભવવી નહીં એને દેહાભિમાન રહિતપણું કહેવાય અને જેટલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ચોખ્ખું એટલું દેહાભિમાન ઓછું જેટલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઓછું એટલું દેહાભિમાન વધારે કારણ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઓછું છે એટલે આપણને પોતાને વિશે માલ મનાય જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણને પૂરેપૂરું હોય તો આપણને પોતાના વિશે માલ મનાય જ નહીં આપણને એમ થાય કે જે કાંઈ થયું છે જે કાંઈ મારા દ્વારા સારું થતું હશે બધું જ મહારાજ કરે છે એટલે દેહાભિમાન આપણને પોતાને ના આવે ક્યારેક કોઈક તરફથી આપણું અપમાન થાય આપણી નિંદા થાય આપણો તિરસ્કાર થાય ત્યારે પણ એમાં ભગવાનનું કરતાં પણ દેખાય કે આમાં ભગવાન જ એમાં રહીને કરે છે ત્યારે પણ દેહાભિમાન ન આવે નહીં તો દેહાભિમાન બે રીતે આવે છે એક આપણા આપણી અંદર કંઈક સારું પડ્યું હોય ને એનું દેહાભિમાન આવે હું બહુ સારી સેવા કરું છું બહુ સારું ભજન કરું છું બહુ સારી કથા કરું છું બહુ દાન કરું છું બહુ દોડાદોડી કરું છું એ હું કરું છું એ જે આવ્યું એ દેહાભિમાન મને મહારાજે કરવા માટે નિમિત્ત બનાવ્યો એ મારા મહારાજની દયા આવું જો રે તો દેહાભિમાન ના આવે એટલે ભગવાનને સ્વામી જાને કોઈએ આપણું કાંઈ લૂંટી લીધું કોઈએ આપણી ઉપર કોઈ પ્રહાર કર્યો કોઈએ આપણી નિંદા કરી કોઈએ આપણું અપમાન કર્યું કોઈએ આપણો તિરસ્કાર કર્યો ત્યારે આપણને એમ થાય આ કોઈ વ્યક્તિ કરે છે એ પણ આપણું દેહાભિમાન છે આ મારું બગાડવા ઈચ્છે છે એ પણ આપણું દેહાભિમાન છે મારી મરજી વિના કોઈથી તરનું ન તોડાય જો આપણને વિશ્વાસ છે કે ભગવાનની મરજી વિના પાંદડું પણ હલવાને સમર્થ નથી એ વાત ઉપર જો આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય તો કોઈ દિવસ આપણને પોતાને વિશે ગુણનું માન નહીં આવે અને બીજાને વિશે દોષ નહીં દેખાય એને પણ કાંઈક કરવા દે છે કરે છે કરાવે છે ભગવાન જ કરાવે છે ખબર નહીં એ કરતા હશે એમ વિચાર આવે કારણ કે એનો અર્થ જે થાય છે વચનાવતમાં શ્રીજી મહારાજે કહ્યું સુળીએ ચડાવ્યો હોય અમે બાજુમાં હોય તો એ સંકલ્પ ન કરે કે આ ભગવાન છે તે મને બચાવે એનો અર્થ શું થાય સુળીએ ચડાવ્યો હોય વગર વાંકે અને મહારાજ કે અમે બાજુમાં હોઈએ અમે બાજુમાં જ છીએ અને એક બાજુ પર સોડી મળે છે તોય મહારાજ કે સંકલ્પ ના કરે કે આ ભગવાન છે તે મને બચાવે એ દેહાભિમાન જો ના હોય આત્મા રૂપે વર્તતા હોય તો થાય પણ દેહાભિમાન જો આપણામાં હોય તો મહારાજને તરત કે મહારાજ વગર વાંકે પણ કંઈ હામું તો જોવું અહીં ઊભા છો ને મને તેવું કંઈ મને બચાવવા આવ્યા છો અને તમે તો જ જોતા નથી આ દેહાભિમાનનો દેહાભિમાન આવે એટલે ભગવાનથી દૂર જવાય ગોપાળન સ્વામી કહે છે એક ખાડો એવો છે જે ખાડો તરને કરીને ઢંકાયેલો છે કોઈને દેખાતો નથી અને એ ખાડો છે દેહાભિમાન રૂપી ખાડો બહુ મોટો ખાડો છે શ્રીજી મહારાજ કે એક દોષ જાય તો બધા દોષ જાય એવો કયો દોષ છે અને એક ગુણ આવે તો બધા ગુણ આવે એવો કયો ગુણ છે શ્રીજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે વચનામૃતમાં એક દોષ જાય તો બધા દોષ જાય એક ગુણ આવે તો બધા ગુણ આવે શ્રીજી મહારાજ કે દેહાભિમાન દોષ એક એવો છે કે જે દોષ જો આપણામાં આવે તો બધા દોષ આવે એ દોષ જો જાય તો બધા દોષ જાય અને એક આત્મનિષ્ઠારૂપી ગુણ એવો છે કે જે આપણામાં આવે તો બધા ગુણ આપણામાં આવે આત્મનિષ્ઠારૂપી ગુણ દેહાભિમાન રૂપી અવગુણનો ત્યાગ કરી આત્મનિષ્ઠારૂપી ગુણને કેળવવાનો છે એકવાર વાર મહારાજ વરતાલમાં ઢોલિયા ઉપર ગાદી તકે નખાવીને વિરાજમાન હતા અને પોતાના મુખારવીની આગળ દસવી સાધુ બેઠા હતા એ વખતે ગુનાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે બીજા સંતે કહ્યું સ્વામીને સાદડી નાખી દો બેસવા માટે ત્યારે શ્રીજી મહારાજ કે એમને કાંઈ સાદડીથી મોટપ નથી એમની મોટપ તો પરલોકની છે કારણ કે ભગવાનને અખંડ સંભારે છે અને જે ભગવાનને થોડા સંભાળે તેને મંદિરની મોટપ મળે કોઈ ક્રિયાની મોટપ મળે મંડળની મોટપ મળે વિદ્યાધિક ગુણની મોટપ મળે એ સર્વે મોટપ આ લોકની છે માટે ખરી મોટપ તો ભગવાન સંભાળવા તે જ છે અને એ મોટપ વડે જ ભગવાન રાજી થાય છે આ દેહાભિમાન ન હોય એ ભગવાનને સંભારી શકે નહીં તો દેહાભિમાન આપણી અંદર હોય ને એટલે આપણને શું થાય દેહાભિમાન હોય એટલે આપણને કંઈક પોતાના વિશે સારપ મનાય આપણને પોતાના વિશે કોઈ ગુણ મનાય એનો અર્થ શું થાય જે વ્યક્તિ આપણા પ્રત્યે ગુણ જોશે ને એમાં આપણને રાગ થશે હેત થશે અને જે આપણામાં અવગુણને જોશે એના પ્રત્યે દ્વેષ થશે દેહાભિમાનથી જ રાગ અને દ્વેષ થાય છે આત્મનિષ્ઠ પુરુષોને નથી રાગ થતો નથી દ્વેષ થતો જેની અંદર આત્મનિષ્ઠા પ્રધાન છે એને રાગ દ્વેષ કાંઈ થતું જ નથી પણ જેની અંદર દેહાભિમાન જેટલું છે એટલું એને રાગ થાય છે એટલો જ એને દ્વેષ થાય છે માટે દેહાભિમાન એની અંદરથી બચવું દેહાભિમાન છે દંભ કરાવે છે જે નથી એવું આપણી પાસે વર્તાવે છે દેહાભિમાન એવું કરાવે આપણે ભગવાનના નિશ્ચયની વાત કરી ભગવાનના વિશ્વાસની વાત કરી પણ આપણા માથે જ્યારે આવે ત્યારે ભગવાનનો વિશ્વાસ આપણને ડગમગી જાય ભગવાનના વિશ્વાસની બહુ વાત કરી હોય આપણે કે ભગવાનની મરજી વિના પાંદડુંય હલતું નથી પૂર્વેના સંતો ભક્તોને વગર વાંકે આવા દુઃખ આવ્યા તો પણ એમને બધા દુઃખને સહન કર્યા પણ ભગવાનમાં અનિશ્ચયનો ઘાટ ન થયો આ વાત કરવી સહેલી છે પરંતુ આપણી ઉપર જ જ્યારે એવું આવે ભગવાન આપણું જ પેપર અઘરું કાઢે એવું અને એવો અઘરો પ્રશ્ન આપણી માટે જ કાઢે કે તે બહુ વાતો કરી લે આવી એક પ્રશ્ન તારા માટે અને ત્યારે જ્યારે આપણે જવાબ ના લખી શકીએ એનું કારણ એક જ છે આપણું દેહાભિમાન પણ ત્યારે પણ આપણે જવાબ લખી શકીએ તમારી મરજી વિના કોઈથી તરનું તોડાતું નથી પ્રભુ એવો જવાબ લખી શકીએ ત્યારે ભગવાન રાજી થાય માટે વાતને કરતા હોઈએ કે વાતને સાંભળતા હોઈએ આનું જો આપણે શ્રવણ મનન કરીને નિદિધ્યાસ ન કર્યો હોય તો સમયે સાક્ષાત્કાર ન થાય માટે બધું જેટલું છે એ બધું જ આ જેટલું જ્ઞાન બોલીએ છીએ જેટલું જ્ઞાન સાંભળીએ છીએ એટલા જ્ઞાનનું મનન કર્યા કરવું મનન કર્યા વિના ક્યારેય પણ નિદિધ્યાસ નહીં થાય નિદિધ્યાસ કર્યા વિના સાક્ષાત્કાર નહીં થાય માટે મહારાજ અહીં આગળ સ્વામી કહે છે કે ભગવાનનું આપણે ગમે એટલું મહાત્મ્ય કહીએ ને ભગવાનના ગમે એટલા ગુણ વર્ણન કરીએ ને ભગવાનની ગમે એટલી મોટપ કહીએ પણ જો દેહાભિમાન હોય અને એવી ભગવાનની મોટપ કહીને ભગવાનની વાતો કરીને આપણે ખાલી વખાણ જોઈતા હોય આ લોક તરફથી કે લોકની ચાહના જોઈતી હોય એના માટે આપણે ભગવાનનું જ્ઞાન કહેતા હોઈએ એના માટે આપણે ભગવાનનું જ્ઞાન કથતા હોઈએ તો એનું પરિણામ ઝીરો છે જીરો છે પોતાના આત્માને બળીઓ કરવા માટે પોતાના આત્માને ભગવાનમાં જોડવા માટે ભગવાનની વાતો કરવી નહીં કે લોકચાહના મેળવવા નહીં કે કીર્તિ મેળવવા નહીં કે વખાણ મેળવવા નહીં કે આપણને બધાય બહુ વખાને એના માટે તો તો પછી ફળ થઈ ગયું ભગવાનના ગુણ ગાવ્યા હા હરિચેત્રામાં સાગર આધારણ સમયે લખ્યો છે સ્વામીને આ ગ્રંથ અત્યારે જે રીતે દુનિયાની અંદર પ્રસિદ્ધ થયો છે સ્વામીએ શું એવું વિચાર્યું હશે કે મારું ગ્રીનિશ બુકમાં નામ લખાય સ્વામી એવું વિચાર્યું હશે કે આ ટાઇટેનિયમમાં લખાય સ્વામીને તો બસ એટલું હતું મારા ઈષ્ટદેવ છે એના ગુણને લખું જેના કારણે યુગો યુગાંતર સુધી મારા ઈષ્ટદેવને જીવ પ્રાણી માત્ર ઓળખે સ્વામીએ તો આપણી ઉપર દયા કરીને ભગવાનના રાજીપાને અર્થે ગ્રંથ લખ્યો છે સ્વામીએ ગ્રીનીશ બુકમાં નામ લખાવવા માટે ગ્રંથ નથી લખ્યો મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને જે આ વાતો કરી છે એ સ્વામીએ લોક ચાહના મેળવવા માટે વાતો નથી કરી મુક્તાનંદ સ્વામીએ ફક્ત ને ફક્ત દાદા ખાચરને ધીરજ મળે શાંતિ મળે અને ભગવાનના ચરિત્રો ગાઈને પોતાની જીભ પાવન થાય એને અર્થે ચરિત્રો ગાયા છે મોટાના ઉદ્દેશો આ લોકની મોટપો પાછળ નથી હોતા મોટાના ઉદ્દેશો આ લોકની કીર્તિ પાછળના નથી હોતા કારણ કે મુક્તો છે બંધનને જીવ ઈચ્છે મુક્ત ન ઈચ્છે પણ એનું મુક્તપણું ક્યારે ખબર પડે કે જ્યારે એને ભગવાનના ગુણ ગાયા હોય ભગવાનના સ્વરૂપની વાત કરી હોય ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હોય અને ત્યારે એને લોક ચાહના મેળવી હોય એને કીર્તિ મેળવી હોય એની અંદર પાંચ જીવ ખેંચાના હોય અને એનું જ જ્યારે અપમાન થાય એની જ જ્યારે નિંદા થાય ત્યારે પણ સુખેથી એક સ્થિતિમાં રહીને ભજન કરી શકે એનું નામ આત્મનિષ્ઠ પુરુષો છે પરીક્ષા ત્યારે છે એની આપણું જ્યારે બધું જ સારું થાય ત્યારે આપણી પરીક્ષા નથી પરીક્ષા જ્યારે આપણું ભૂંડું થવા જેવું દેખાતું હોય ત્યારે આપણી પરીક્ષા છે જ્યારે આપણું અપમાન થતું હોય ત્યારે આપણી પરીક્ષા છે જ્યારે આપણી સંપત્તિ લૂંટાતી હોય ત્યારે આપણી પરીક્ષા છે એ પરીક્ષાની અંદર પાસ થવું હોય તો ભગવાન ઉપર જબરો વિશ્વાસ રાખવો પડે ભગવાનના સ્વરૂપને બરાબર સમજવું પડે હવે અહીં કહે છે અનુભવી સંતની સમજણ કેવી હોય

રાગ કોઈ હવે સાચા સંત કેવા હોય એની વ્યાખ્યા આવે છે જે જે સાચા વિજ્ઞાની સંત હોય છે તેઓ હરિને જ સર્વોપરી જાણતા હોય છે જે ભગવાનના સાચા સંત છે એ ભગવાન શ્રીહરિને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણતા હોય છે એને વિજ્ઞાની કહેવાય એવા સંત વિશિષ્ટ જ્ઞાનવાળા અને તેથી તેઓ પોતાના શરીરને તરના જેવું તુચ્છ ગણે છે તેમજ કોઈની સાથે લેસ માત્ર પણ રાગ દ્વેષ રાખતા નથી એવા જે ભગવાનના સંત છે જે ભગવાનને સર્વોપરી માને છે એ કોઈ સાથે ક્યારેય રાગ અને દ્વેષ કરતા નથી એના પ્રત્યે કોઈ ભાવ બહુ બતાવે તેને રાગ ન થઈ જાય એના પ્રત્યે કોઈ દ્વેષ બતાવે એટલે કે એની નિંદા કરે તો એના પ્રત્યે દ્વેષ ન થઈ જાય ભાવુક પ્રત્યે રાગ ના થાય અને નિંદા કરવાવાળા પ્રત્યે દ્વેષ દ્વેષ ના થાય એ પરમ વિજ્ઞાની ભગવાનને વાલા સંત છે સંત પદવી બહુ કઠણ છે એટલી સહેલી નથી એ કેવળ કપડાં પહેરવાથી મળતી નથી એ માથું મુંડાવાથી મળતી નથી સંત પદવી એટલી કઠણ છે એના લક્ષણને કેળવવાથી સંતપણું મળે છે સંતને સંતપણા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા ગમે એવો એના પ્રત્યે કોઈ દ્વેષ કર્યો હોય ગમે એવો એના પ્રત્યે કોઈ નિંદા કરી હોય ગમે એવું એનું અપમાન કર્યું હોય કે ગમે એટલું એને સન્માન દીધું હોય સન્માનવાળા પ્રત્યે રાગ ન થાય અપમાનવાળા પ્રત્યે દ્વેષ ના થાય બહુ સરસ કેટલીક ઘટનાઓ સત્સંગની અંદર ઘટેલી છે એને આપણે થોડીક શ્રવણ કરવી છે સદગુરુ ગાથા નામનું પુસ્તક છે સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામીએ લખેલું સદગુરુ ગુનાતીતાનંદ સ્વામીના જીવન ઉપર બહુ સરસ એમાં એક પ્રસંગ આવે છે સાધુ કેવા હોય કેવા હોય સાધુ અહીં આવ્યું ને રાગ અને દ્વેષ રહિત સુકાનંદ સ્વામી ભગવાન સ્વામીના લઈયા હતા ભગવાન સ્વામિનારાયણનો જમનો હાથ ગણાતા હતા સુખ સ્વામી ઉપર મહારાજ બહુ રાજી હતા સમસ્ત સત્સંગને સુખ મુનિ પ્રત્યે બહુ આદર હતો સુખ મુનિ એટલે સુખદેવજીની પેઠે નિર્વિકારીને બ્રહ્મનિષ્ઠ સંત હતા ગુનાદિતાનંદ સ્વામીને સુખમુનિને પરસ્પર બહુ હેત હતું એકવાર ગુનાદિતાનંદ સ્વામીએ સુકાનંદ સ્વામીને એમ કીધું કે સુખમુનિ નાગેરને બાબરિયાવાડ છેવાડાનો વિસ્તાર કહેવાય આપણે એ બાજુ આવવાનું ઓછું થાય છે હરિભક્તોને તમારા દર્શનની ખૂબ તાન રહે છે માટે તમે બાબરિયા વાળ તરફ પધારો સુખ પણ સ્વામીના કહેવાથી બાબરિયા વાળ તરફ વિચરણ કરવા આવ્યા ત્યાં કહો તો કદાચ બાબરિયા વાળ તરફ વિચરણ કરવા આવ્યા ગામડે ગામડે દરેક હરિભક્તોનો આગ્રહ રહેતો કે સ્વામી આ બાજુ કેટલા વર્ષે માંડ પધાર્યા છે તો થોડો સમય વધુ રોકાય તેઓ મહારાજ સાથે વર્ષો સુધી રહ્યા તેથી તેઓ એમને અનુભવેલી પ્રગટ ભગવાનની લીલાઓ કે આવું હરિભક્તોને ઈચ્છા હતી ઈચ્છા રહેતી હરિભક્તો આગ્રહ કરે એટલે સ્વામીને પણ રોકાવાનું મન થતું સુકાનંદ સ્વામીને પરંતુ સ્વામીનો એક આગેવાન શિષ્ય મન ધાર્યું કરવાવાળો હતો સુકાનંદ સ્વામીનો એને વડતાલના સમયે જલ્દી પહોંચવાની ઉતાવળ હતી એટલે સ્વામીને વધારે રોકવા દેતો નહીં રોકાવા ના દેતો સ્વામીને ક્યારેક તો એનું વર્તન ભારે ઉદ્ધતાઈ ભર્યું બની જતું સ્વામી જેવા સંત સાથે તોછડાઈથી વાતો કરવા માંડતો હતો સુકાનંદ સ્વામી સાથે જીવના અજ્ઞાનનો પાર નથી અજ્ઞાની જીવ મોટા પુરુષની સાથે રહે છતાં મોટા પુરુષના આશયને સમજી શકતો નથી અને મનની માયામાં અટવાઈ જાય છે સુખસ્વામીના ચેલાને ખબર નહોતી કે સત્સંગના મોમુક્ષુ ભક્તજનો અને સુખસ્વામી જેવા સંતના રાજીપામાં હજારો સમયનું ફળ આવી જાય છે ફરતા ફરતા સુખ સ્વામી સેજન આવ્યા સુકાનંદ સ્વામી સેંજન ગામ આવ્યા સેજનના ગામધની દરબાર માનસ્યો બહુ સારા આત્મનિવેદી ભક્ત હતા આવકમાંથી નિયમિત દસમો ભાગ કાઢી રાધારમન દેવને મોકલતા હતા એમના ગામમાં કોઈ ખેડૂત વસવાટ કરવા આવે તો એની સાથે પણ દસમો ભાગ ધર્માદાનો આપવાનો ઠરાવ કરતા પછી જમીન વાવવા આપતા માણસિયા ખુમારના દીકરા દેહ મૂકી ગયા હતા એટલે પૂરો દરબારગઢ શોકમગ્ન હતો એવામાં સુખ સ્વામી પધાર્યા એટલે દરબારને થયું આવા મહાન સંત પધાર્યા છે એમને થોડો સમય રોકીશું અને એમના મુખેથી કથા વાર્તાનું શ્રવણ કરીને શોકને હળવો કરીશું દરબારે સુકાનંદ સ્વામીને રોકાવા આગ્રહ કર્યો પણ સ્વામીનો પેલો સેવક હતો ને એ સ્વામીને રોકાવા દીધા નહીં સેવકે ના રોકાવા દીધા તો સ્વામી સેવકને એટલા બધા આધીન હશે કે સ્વામી રોકાવા તૈયાર ન થયા સ્વામી તો ગુરુસ્થાને છે પણ સ્વામીની જે પરિસ્થિતિ હોય એ સ્વામીને ખબર હોય બીજાને ખબર હોય નહીં દરબાર માણસ્યો ખુમાન સુકાનંદ સ્વામીના શિષ્યના આવા ઉદ્ધત વર્તનથી બહુ નારાજ થયા એને જોયું પોતાની નજર સામે જોયું કે આને સુકાનંદ સ્વામીને કીધું આપણે જતું જ રહેવાનું છે રોકાવાનું નથી એટલે જૂનાગઢ ગુનાદિત્યાનંદ સ્વામીને ફરિયાદ કરી પેલા દરબારે વડતાલ આચાર્ય રઘુરજી મહારાજ પાસે પણ અનેક જગ્યાએથી એ સાધુ માટે આવું કીધું એટલે આ બાજુ ઉપર ગુનાદિત્યાનંદ સ્વામીએ એ સાધુને ઠપકો આપ્યો સુખસ્વામી તમારા ગુરુ છે તમારે એમની આજ્ઞામાં રહેવું જોઈએ એને બદલે તમે હુકમ ચલાવો છો તેથી મહારાજ રાજી નહીં થાય સુખસ્વામીના ચેલાને આ ઠપકો ભારે આકરો લાગ્યો વાંક એનો હતો છતાંય એને ગુનાતીતાનંદ સ્વામીનો ભારે અભાવ લીધો અને આ ઘટનાએ એના અંતરમાં ભવિષ્યમાં ગુનાતીતાનંદ સ્વામીનો મોટો અપરાધ આચરવાની ઘટનાના બીજ વાવ્યા સ્વામી વઢ્યા એટલે એને નક્કી કર્યું સુકાનંદ સ્વામીનો શિષ્ય હતો પણ એને નક્કી કર્યું કે હવે ગુણાતીતાનંદ સ્વામીનું કોઈ પણ રીતે બહુ મોટું કોઈ એવું આયોજન કરીને અપમાન કરવું અને ત્યારબાદ થોડો સમય ગયો અને ત્યાર પછી સુખ સ્વામીના આ સુકાનંદ સ્વામીના આ જે શિષ્ય હતા એને એક આગેવાની લીધી એક બે બ્રહ્મચારીઓ એમની સાથે ભળ્યા અને એમને એવું નક્કી કર્યું કે ગુનાદિતનંદોનું ભર સભામાં અપમાન કરવું અને ભગવત પ્રસાદજી મહારાજ પાસે એમને ઠપકો અપાવવો આવું આયોજન કર્યું આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ અને કોઠારી ગોવર્ધનભાઈએ બ્રહ્મ અગ્નિમાં હાથ નાખવાની ચોખ્ખી ના પાડી દીધી તોય ઓગણીસો ને બાવીસની સાલ હતી વરતાલની કાર્તિકી પૂનમાનો સમયો ભરાયેલો હતો સ્વામી ગયાના બે વર્ષ પહેલાંની વાત છે સ્વામી ઓગણીસોને ચોવીસમાં ધામમાં ગયા ઓગણીસો ને બાવીસની વાત છે કારતક સુધી પૂનમે વરતાલમાં સમયો સંતોનો વિશાળ સમુદાય દેશ દેશાંતથી હજારો હરિભક્તો ત્યાં એકઠા થયા હતા ગુણાદિત્યાનંદ સ્વામી જાણતા હતા કે આ સમયમાં કંઈક નવા જૂની થવાની છે મોટાને તો ખબર હોય દર વર્ષની જેમ સમયા ઉપર વરતાલ આવ્યા વનમાં મૃગરાજ નિર્ભય ફરે એમ સ્વામી નિર્ભય હતા કારણ કે ભગવાનનો વિશ્વાસ ભગવાનનો ભરોસો સ્વામીને ખબર હતું કંઈક તો થશે એ દરમિયાન એક બ્રહ્મચારીએ કારસ્થાન કર્યું ગુણાદિત્યાનંદ સ્વામીનું મુંડન કરવા આવનાર વાળંદને એને ભોળવ્યો અને કહ્યું જો સ્વામી તો બહુ મોટા પુરુષ છે તું આ વખતે જ્યારે સ્વામીનું મુંડન કરવા જા ને ત્યારે સ્વામીના થોડા નખને કેસ મારા માટે લઈ લેજે માગીશ તો સ્વામી નહીં આપે માટે સ્વામીને ખબર ન પડે ને એમ લઈ લેજે મને આપી દેજે અને જોજે આ વાત ક્યાંય બહાર પાડીશ નહીં વાળનને તો કંઈ ખબર નહોતી એટલે એને કેશનો શું ઉપયોગ થવાનો છે એની ખબર એ નહોતી સ્વામીના નકકેશા બ્રહ્મચારીએ શીખવ્યા પ્રમાણે સ્વામીને ખબર પડે ને એમ કેશ લઈને ભોળા ભાવે બ્રહ્મચારીને આપી દીધા આ બાજુ વડતાલ વિશાળ ચોકમાં સભા ભરવામાં આવી સંતો નરિભક્તો સમાતા નહોતા સભામાં અનેક પવિત્ર નંદ સંતો સહિત સંતોનો વિશાળ સમુદાય ઉપસ્થિત હતો અને પાર્ષદો પણ મોટી સંખ્યામાં હતા સંપ્રદાયના અગ્રગણ્ય હરિભક્તો પણ હાજર હતા ભગવત પ્રસાદજી મહારાજ હજુ સભામાં પહોંચ્યા નહોતા કથા વાંચનની સમાપ્તિ થઈ તરત પેલા બ્રહ્મચારી સભામાં ઊભા થઈને બોલ્યા તમામ અગ્રની સદગુરુ સંતોને મારે એક વાત કરવાની છે આગેવાન સંતોએ કહ્યું બોલો શું કહેવું છે ત્યારે બ્રહ્મચારી બોલ્યા આ નાના મોટા સાધુ પાર્ષદો કાંઈ ભૂલ કરે તો એને દંડ દેવામાં આવે પણ મોટા મોટાને શું પવિત્રાનંદ સ્વામી બોલ્યા એટલે તમારે શું કહેવું છે ત્યારે બ્રહ્મચારીએ કહ્યું આ જૂનાગઢના જોગી અક્ષર બ્રહ્મ થઈને ફરે છે ભગવાન થઈને પૂજાય છે સત્સંગમાં આવું બધું ક્યાં સુધી ચલાવી લેવાનું છે બ્રહ્મચારીની વાત સાંભળતા બધા સ્તબ્ધ થઈ ગયા સભામાં ટાંચ નહીં પડે ને તોય અવાજ સંભળાય એવો સન્નાટો છવાઈ ગયો મહાસમર તેજસ્વી મહાપુરુષ અક્ષરમુર્તિ સદગુરુ ગુનાદિત સ્વામીને આવી કાંઈક ઉપાધિ થશે જ એનો અંદાજ તો એમને જૂનાગઢથી નીકળ્યા ત્યારે આવી ગયો આવી જાય મોટાને બધા અંદાજ આવી જાય નેત્ર શાંત ચિત્તે માળા હાથમાં લઈને મહારાજનું સ્મરણ કરી રહ્યા હતા બ્રહ્મચારીની વાતને સ્થિત પ્રજ્ઞ પુરુષ ઉપર કોઈ અસર વર્તાતી નહોતી શાંતિથી સાંભળતા હતા સ્વામી તો બ્રહ્મચારીની આ બધી વાતને સાંભળી ત્યારે સ્વામી ખાલી એટલું બોલ્યા કે બ્રહ્મચારી તમારી ગેરસમજ થાય છે તમારી ગેરસમજ થાય છે અમને કોઈ અક્ષર બ્રહ્મ કહે કે ન કહે એમની કાંઈ અમને પડી નથી અમારું તાન તો ભગવાન સ્વામિને સર્વોપરી ઓળખાવા માટેનું જ છે અમારે બીજું કોઈ તાન નથી બીજું કે અમારે ક્યારેય પણ અમે ભગવાનને સામોવડિયા થવાના કોડ ક્યારેય કર્યા નથી અમારે ભગવાનના સામોવડિયા થયા નથી ભગવાનથી અધિક થવા માટે પણ અમારે કોઈ ઈચ્છા નથી કે ક્યારેય સંકલ્પન કર્યો નથી એવું સ્વામી ધીરેથી ખાલી બોલ્યા એ સભામાં આટલું સ્વામી બોલ્યા હવે ત્યાં આગળ તો પેલો બ્રહ્મચારી છે ને એને કહ્યું તમે ભગવાન થઈને પૂજાતા નથી ગુનાદિતંદ સ્વામીના ત્યારે સ્વામી કે ના તો આ તમારા ચેલાઓને ખાનગીમાં કેશ વગેરે પૂજવા શા માટે આપો છો એમ કહી અને એને પેલું કેશ જે સ્વામીના હતા ને હવારના જે ઉતારેલા એ આમ કરીને ઘા કર્યા આર્યુ પ્રમાણ કે લો આ પ્રમાણ કેશનો કેટલું સત્ય કેટલું અસત્ય ગ્રંથોમાં આ વાતો લખાયેલી છે કેમ લખાય હશે સહકારણ લખાય હશે ગ્રંથોમાં આવા મોટા માટે ધામમાં જવાના બે વર્ષ બાકી હતા ઓગણીસો ને ચોવીસમાં સ્વામી ધામમાં ગયા જેને જૂનાગઢની અંદર ભગવાન સ્વામેન સર્વોપરી એ પાંદડે પાંદડે જેને વિસ્તાર કર્યો આજે ગુણાતીતાનંદ સ્વામી પૃથ્વી પર કેટલા બધા જીવો સ્વામીની વાતો દ્વારા ભગવાનમાં જોડાના છે એવા મોટા પુરુષને પણ આ પ્રકારનું ષડયંત્ર થયું છે આ પ્રકારની દશા થઈ છે છતાં સ્વામીની હું એ સમજાવવા માગું છું મોટાને રાગ રાગવે રહીત જે કીધું વિજ્ઞાની સંત કેવા હોય સંત થવું બહુ કઠણ છે આવા મોટા પુરુષને જેને એક થાંભલીના ઓઠંગને બેસી અને ભગવાન શ્રીહરિની આજ્ઞાથી પુસ્તક છોડ્યું તે દિવસથી બાંધ્યું નથી અને કેવળ ભગવાનની જ વાતો કરી છે એવા મોટા પુરુષને આવું જ્યારે એનું ભર સભામાં અપમાન થયું હશે એ કેવું હશે એ વાતાવરણ કેવું હશે તે દિવસ જો વોટ્સએપ હોત તો શું થાત તે દિવસે જો આ ફેસબુકો હોત તો શું થાત તે દિવસે જો આ કેમેરાઓને ઇન્ટરનેટના ફોનના ડબલાઓ હોત તો શું થાત વિચારો તે દિવસે વરતાલના સભા મંડપનું વાતાવરણ કેવું થયું હશે એ વિચારો તે દિવસે ગુણાદિત્યાનંદ સ્વામીના હૃદયની અંદર કેટલું દુઃખ થયું હશે એ પણ વિચારો સ્વામીના હૃદયની અંદર કેટલું દુઃખ થયું છે ભલે મોટા સાધુ રાગ નથી કરતા દ્વેષ નથી કરતા પણ એના હૈયાની અંદર ચોક્કસ દુઃખ તો થાય ગુણાદિતનંદ સ્વામી જ્યારે આ નખ કેસ ત્યાં આગળ મૂક્યા અને પવિત્રાનંદ સ્વામીએ કહ્યું બ્રહ્મચારી આ નક કેસ તમને ક્યાંથી મળ્યા આ સ્વામીના છે એની ખાતરી શું ત્યારે બ્રહ્મચારીએ કહ્યું સાધુનું મુંડન કરનારો વરતાલનો વાળ સ્વામીના નક્કેશ લઈને એમના ચેલાઓને આપવા જતો હતો એમના ચેલાઓ એટલે હરિભક્તો તે મેં એની પાસેથી મેળવી લીધા છે અને સત્સંગીઓનો વિશાળ સમુદાયના આગેવાન હરિભક્તો આ બધો તાલ જોઈ રહ્યા હતા બધા જોઈ રહ્યા હતા કારણ કે નક કે સ્વામીના હતા એ વાત તો સાચી જ હતી આને કીધું કે વાળંદ લઈને જતો તો એ વાળંદ પાસેથી મેં લીધા રસ્તા વચ્ચેથી મેં લઈ લીધા બાકી આ જે સ્વામી આવ્યો છે એના આપવા માટે દર્શન આ બધી વાત એક બાજુ ચાલતી હતી અને ત્યાં સભાની અંદર સિંજીવાળાના વાળાના જગરુટ બારોટ બેઠા હતા એમનાથી આ વાત સહન ન થઈ એક બાજુ પર આ બધું સભાની અંદર બધું આવું બધું વાતાવરણ આલે અને ગયા વરતાલમાં વરતાલ ગામમાં જઈને કયો વાળંદ આવ્યો તો મુંડન કરવા એને ત્યાંથી ઉપાડી લાવ્યા અને પછી એ વાળંદને પૂછ્યું કે ભાઈ તે નક્શ લીધા હતા તો કે લીધા હતા કેમ લીધા હતા તો કે આ કારણથી લીધા હતા મને આ બ્રહ્મચારીએ કીધેલું કે સ્વામી તો મોટા પુરુષ છે એટલે એ તો કોઈને આપે નહીં પણ તું મને આપજે લઈને એટલે મેં આપ્યા હતા અને એની પાસે મારા આપેલા આવી રીતે નક્કેશ હતા એટલે આવે બધાની નજર ગઈ બ્રહ્મચારી બાજુ સ્વામી તો માથે ઓડીને માળા કરે છે કાંઈ નહીં અહીંયા આગળ લખ્યું એક સમયે વડતાલમાં આવી જ સભામાં જ્યારે કેટલાક અનાળીઓએ ગોપાળન સ્વામીને ધોળા પહેરાવાનું કર્યું હતું ત્યારે સ્વામી સિંહની જેમ ગરજ્યા હતા તે દિવસ ગુનાદિત સ્વામી સિંહની જેમ ગરજ્યા હતા પણ ગોપાળન સ્વામીને ધર્મ સંકટમાંથી ઉગારી લીધા હતા તે દિવસે ગોપાળન સ્વામીને પણ ધોળા પહેરાવા માટે થયેલું તે દિવસે ગુનાદિતતાનંદ સ્વામી ઉગારી લીધા હતા પણ આજે તોપનું નાડચું પોતા તરફ મંડાયેલું હોવાથી સ્વામી વજ્રના પહાડની જેમ અડક થઈને મૌન ભાવે બધું સહન કરી રહ્યા હતા સ્વામીએ તો સહન કરી લીધું પણ આ બાજુ ઉપર જ્યારે આવી ઘટના ઘટી ત્યાર પછી બધું આમ ત્યાં વાતાવરણ તંગ થવા જઈ રહ્યું હતું એટલે તરત ભગવત પ્રસાદજી મહારાજ અને એમને બ્રહ્મચારી જે પૂજારી હતા એને કીધું આરતીનો ડંકો વગાડો એટલે આરતીનો ડંકો વાગ્યો બધી સભા વિખરાઈ ગઈ પછી ઉપર ડેરામાં ગયા ત્યાં બ્રહ્મચારી હાર પહેરાવ્યો સ્વામીને સ્વામી પછી ત્યાંથી હાર પહેરીને ચાલ્યા જતા હતા પોતાના જગ્યાએ સ્વામી ત્યાં ચાલ્યા જતા હતા ત્યાં આગળ ત્યાં રસ્તાની અંદર અચાનક સમસ્ત ઉપાધિ ઊભી કરનાર સુખ સ્વામીના સાધુ સામે મળ્યા સુકાનંદ સ્વામીના પેલા સાધુ મળ્યા સ્વામીને સ્વામીને જોતા જે લાજે શરમે પગે લાગ્યો મોટા સાધુ એટલે પગે તો લાગવું પડે લાજે સર મેં લાગ્યો સ્વામી તો ક્ષમાનો સાગર હતા એને પોતાના કંઠનો હાર ઉતારીને સાધુના ગળામાં પહેરાવી દીધો અને જાણે કાંઈ બન્યું નથી એમ હસતા હસતા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા સ્વામીની ઉદારતાને ક્ષમાની પરાકાષ્ઠા જોઈને સાધુનું હૈયું ભરાઈ આવ્યું બોલ્યા સ્વામી માફ કરજો મારા સ્વભાવને વશ થઈને મેં તમને અને મારા ગુરુ બેયને ખૂબ દુબવ્યા ત્યારે સ્વામીએ કહ્યું સાધુરામ હવે સાવધાન રહેજો અમારા કરતાં એ સુખ સ્વામીની ચિંતા કરજો સુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે એમને શ્રીજી મહારાજને ખૂબ રાજી કર્યા છે આવા સદગુરુ મળવા એ મોટા ભાગ્યની વાત છે માટે તમે એમની રૂચિમાં રહીને સેવા કરજો રાજી કરજો આવી વાત સ્વામીએ ત્યાં કરી અહીં આગળ જે આવ્યું સર્વોપરી શ્રી હરિકુ જાની સાચે જો જો સંત વિજ્ઞાની નિજ તન ગીન ત્રણ તે રાગ દ્વેષન કોઈ લેસા રાગ દ્વેષન કોઈ લેસા કુંદનની પરીક્ષા અગ્નિ ઉપર છે કુંદનની પરીક્ષા અગ્નિ ઉપર છે એમ સંતની પરીક્ષા અપમાન ઉપર છે અપમાન રૂપી અગ્નિ અને નિંદા રૂપી અગ્નિ ઉપર સંતની બહુ મોટી પરીક્ષા છે બહુ મોટી પરીક્ષા કારણ કે સન્માન સંતને સૌથી વધારે મળે છે અને અપમાન અને નિંદા એનાથી એ પદવી જ્યારે એ પદવી ઉપર બેસીને એ મળે ત્યારે સંતના સંતપણાની ખબર પડે જેમ ગુણાતીતાનંદ સ્વામીના સંતપણાની ખબર પડી નહીં તો સ્વામીએ ધાર્યું હોત એવું સ્વામી કરી શક્યા હોત પણ સ્વામી માળા કરવા લાગ્યા એટલું નહીં કરવા વાળા ઉપર પણ સ્વામીએ હાર પહેરાવીને ઉપકાર કર્યો દયા રાખી આ મોટાનું લક્ષણ છે દયાળુ કૃપાળુ ક્ષમાવાળા ઈરસા ઈર્ષા અસોયા જન પર ત્યાગે પદ પંકજ હરિકે અનુરાગે અપમાન કરે કો અપમાન કરે કોવો દુઃખ ન તાકો સમજ બલ અગાધ હિવાકો સમજ બલ અગાધ હિવાકો તેવા વિજ્ઞાની સંતો કોઈના ઉપર ઈર્ષા કે અસૂયા રાખતા નથી એવા મોટા સાધુ હોય ને એ ઈર્ષા ના કરે અસૂયા ના કરે અસૂયા એટલે કોઈના ગુણમાં પણ દોષના દર્શન કરવા એ અસૂયા છે ઘણા લોકોને આવી અસૂયા હોય કેવું થાય કે કોઈ સેવા કરે તો હવે સેવા કરે જ પણ તમને ખબર છે ને પાછા કેવા છે એ ગુણની અંદર શું જોયું દોષ જોયો કોઈને વિવેક માટે સમજાવાય કે સેવા બહુ સારી કરે છે એ જ વ્યક્તિને કહેવાય તમે સેવા બહુ સારી કરો છો પણ આટલો થોડો સુધારો કરવાની જરૂર છે પણ ગુણમાં પણ દોષ બતાવે એ નામ અસૂયા છે અને સાધુ છે અસૂયાએ રહી જ જોઈએ અસૂયા જેમાં ન હોય એ સંત છે ગુણમાં દોષ જેની અંદર જે ગુણ પડ્યો છે એનો સ્વીકાર કરી લે પોતાનો દુશ્મન હોય પણ દુશ્મનમાં પણ સારો ગુણ જો હોય તો એનો સ્વીકાર કરે એ અસૂયાનો ગુણ છે પોતાને પોતે કોઈના દુશ્મન નથી પણ એને કોઈ દુશ્મન માની બેઠું છે એને કોઈ શત્રુ માની બેઠું છે એવો વ્યક્તિ હોય પણ એમાં જો સારા ગુણ હોય એના એની અંદર કંઈક સારું કરવાની શક્તિ પડેલી હોય તો એનો જે સ્વીકાર કરે એ સાચો સંત છે ઈર્ષા એ રહિત હોય અને અસૂયા એ રહિત હોય એવા ભગવાનના મોટા સાધુ ઈર્ષા કે અસૂયા રાખતા નથી કેવળ ભગવાનના ચરણ કમળમાં જ પ્રેમ રાખે છે કોઈ અપમાન કરે તો પણ તેનું દુઃખ માનતા નથી કેમ જે તેમના જીવનમાં સમજણનું અગાધ બળ હોય છે અગાધ બળ क्षर अक्षररु अक्षर परके सब हि समज उरला वे क्षर अक्षरयरु अक्षर परके सह हि समज उरला वे परमगुण परमविवेकी गुण पूरन् કો માનન આવે સંતજન સોઈ સદામ ભાવે પોતાના આત્માને પિન બ્રહ્માંડથી પર જાને અને જે મુક્ત હંમેશા માટે ભગવાનની મૂર્તિનો ચારો કરે સમજણનું બળ એની પાસે બહુ હોય બહુ હોય ઠેક અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી જેને એવું જ જાણ્યું હોય કે ત્યાં સુધી જે કાંઈ છે બધું નાસવંત જેવું જ છે ત્યાં સુધી જે કાંઈ બધું છે એ મળ્યું તોય ના મળ્યા જેવું જ છે કેટલાક દિવસે બધું રહેશે એવી સમજણ એની પાસે અઘાધ હોય મુક્તાનંદ સ્વામીને પણ મોદકાનંદ કહેવાવાળા સત્સંગમાં હતા પણ મુક્તાનંદ સ્વામી ગામડા ફરીને સંતો આવ્યા અને મુક્તાનંદ સ્વામીને જ્યારે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મુક્તાનંદ સ્વામી આવે અને સંતોને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી સાથે જે સંતો હતા એને મુક્તાનંદ સ્વામી આમ થોડાક બાજુ પર ગયા એટલે તરત સંતોએ મહારાજને પૂછ્યું સંત મહારાજે સંતોને પૂછ્યું મહારાજે સંતોને એમ પૂછ્યું કે સંતો મુક્તાનંદ સ્વામી તમને કેવા લાગે મુક્તાનંદ સ્વામી તમને કેવા લાગે છે અને ત્યારે કેટલાક સંતોએ એમ કીધું કે મહારાજ અમને વાઘની જેમ બીક લાગે દીપડાની જેમ બીક લાગે સર્પની જેમ બીક લાગે એમ સ્વામીની બીક લાગે છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કીધું મુક્તાનંદ સ્વામીને મહારાજે એમ કીધું સ્વામી આ બધાય સાધુ તમને આવી રીતે તમારાથી બીવે છે તો તમે આટલો આકરો સ્વભાવ રાખો છો મુક્તાનંદ છે તો માં જેવા હતા પણ સ્વામીને ક્યારેક કંઈક કહેવા જેવું હોય તો બે શબ્દ કહેતા એ સ્વામી બે શબ્દ જે કહેતા એ પણ જેનાથી સહન ના થાય કારણ કે સ્વામીનો સ્વભાવ એવો હતો મમતાવાળો હતો જીવને સાચવવાનો સ્વભાવ હતો બધી રીતે જીવને સાચવતા બધી પ્રકારથી જીવને સાચવતા એની અંદર સ્વામીનો જે સ્વભાવ એમાં ક્યારેક રોકટોક કરવાની થાય એ સહન થાય નહીં એટલે સ્વામી પ્રત્યે આવા શબ્દ કીધા અને ત્યારે સ્વામી ને મહારાજે કહ્યું સ્વામી તમે આવો સ્વભાવ રાખો ત્યારે મુક્તાનંદ સ્વામી એટલું જ બોલ્યા મહારાજ હવે હું એવો સ્વભાવ નહીં રાખું હું આવે એવો સ્વભાવ નહીં રાખું પણ સ્વામી એમ ના કીધું કે મહારાજ એ સાધુની કેટલી અવડાઈ હશે તે મારે એને કહેવું પડે છે સ્વામી એવું કાંઈ ન બોલ્યા સ્વામી એટલું જ બોલ્યા મહારાજ મારી ભૂલ હું મારા સ્વભાવ આવે એવો નહીં રાખું આવડા મોટા સંત અને એને કોઈ આટલા એક નાના સાધુઓની રોકટોક કરી હોય ને એ ફરિયાદ કરે ને મહારાજ એની હામે વઢે તો પણ સ્વીકાર કરી લે એ સંત કેવા હોય આ ભગવાનના વિજ્ઞાની અને ભગવાનના સાચા સંતો હતા આવી સરસ વાતો હજુ છે આ તરંગની એને આપણે આવતી કથા દરમિયાન એટલે કે સોમવારે સાંભળશું ઘણશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યામ મહારાજ